الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال صلى الله عليه وآله وسلم بسم الله الرحمن الرحيم فاطمة بضعة مني من آذاها فقد آذاني جناب فاطمة زهرا سلام الله عليها کہ جمنا پتا رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم انی ماتا جناب خدیجہ سلام اللہ علیہا چھے امنی ولادت ویش جماعت الثانی بعثتنا پانچمہ ورسے تھے અને શહાદત વિશે બે તારીખ મશહૂર છે. એક રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની વફાત પછી 75 દિવસ અને બીજી રિવાયત રસૂલ ખુદાની વફાત પછી 95 દિવસ. આપણે અત્યારે જે મનાવી રહ્યા છીએ એ 75 દિવસવાળી રિવાયતના કારણે મનાવી રહ્યા છીએ. અને એક બીજી જે આપણે ત્યાં વધારે મશહૂર છે એ 95 દિવસની રિવાયત. જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાનો જન્મ મક્કામાં થયો હતો અને શહાદત મદીનામાં થઈ હતી. એમની કુલ ઉંમર 18 વર્ષની છે, જેમાં 9 વર્ષે એમની શાદી મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલાતુ વસલામ સાથે થઈ. જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા એમને 5 ઔલાદ ખુદાવંદી આલમે નસીબ કરી, જેમાં 3 દીકરા અને 2 દીકરી છે. ઇમામ હસન, ઇમામ હુસૈન, જનાબે મોહસિન, જનાબે ઝૈનબ અને ઉમ્મે કુલસુમ અલૈહિમુસલામ. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની કબ્ર જનાબે ફાતિમા ઝહરાની ખુદ વસિયત પ્રમાણે છુપી રાખવામાં આવી હતી અને આજ સુધી એમની કબ્ર ક્યાં છે એ કોઈ જાણતું નથી. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા કે જેની આપણે આ ટૂંકી બાયોગ્રાફી રજૂ કરી, પણ અગર જો એની તારીખ ઉપર કિતાબો લખવામાં આવે તો વર્ષોથી કિતાબ લખાતી આવી છે, લખાઈ રહી છે અને કયામત સુધી લખાતી રહેશે. તેમ છતાં એમની ફઝીલતમાં કોઈ કમી વાકે થવાની નથી, બલકે જેમ જેમ એની ફઝીલત આગળ વધશે, ઇલ્મ આગળ વધશે, જનાબે સૈયદાની ફઝીલત દુનિયાવાળાઓ સામે આવશે. કારણ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વઆલિહી વસલ્લમ ફરમાવે છે, લૌકાન અલ હુસ્નુ શખ્સન લકાન ફાતિમા બલ હિયા અઝમુ મિન. અગર જો નેકી કોઈ શખ્સિયતનું રૂપ ધારણ કરે તો એ બીજું કોઈ ના હોય બલકે એ નેકી ફાતિમા હોય. બલકે જનાબે ફાતિમાની ફઝીલત એટલી વધારે છે કે એ નેકી કરતા પણ આઝમ છે, બહુ વધારે ફઝીલત વાળી વ્યક્તિ છે. હા છે જનાબે ફાતિમા એવી શખ્સિયત છે
કે જેના ઇસ્તકબાલ માટે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ઊભા થઈ જતા હતા. એવી શખ્સિયત છે કે જેનો ફૈઝ, જેની બરકત બધા લોકોને નસીબ થઈ. એમ નહીં કે જનાબે ફાતિમા ઝહરા આ દુનિયામાં આવ્યા પછી બરકત ચાલુ થઈ હોય, નહીં. દુનિયામાં આવે એ પહેલા જનાબે ફાતિમા ઝહરાની બરકત આ આલમને પહોંચવા લાગી. જેની એક મિસાલ હજી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહા માની માના પેટમાં છે, એમના શિકમમાં છે. બધી ઔરતોએ જનાબે ખદીજા સાથે વાતચીત કરવાનું મૂકી દીધું હતું, કોઈ બોલાવતું નહીં હતું કે તે શા માટે યતીમ દીકરા સાથે શાદી કરી. તો હવે તું જ ફોડી ખા, અમે કોઈ તારો સાથ નહીં દઈએ. એ વખતે જનાબે ફાતિમા ઝહરા માના શિકમમાં હતા, એ શિકમમાંથી પોતાની માની સાથે વાત કરતા હતા અને એમની એકાંતને દૂર કરતા હતા. હજી પેટમાં છે, એમની બરકત એમની માને મળતી નજર આવે છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કે કાયનાતના સૌથી બહેતરીન શખ્સ છે, એમને પણ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહાની બરકત નસીબ થઈ. કેવી રીતે? જ્યારે રસૂલે ખુદા મક્કામાં તબલીગ કરવા માટે નીકળતા, લોકો એના ઉપર પથ્થર ફેંકતા, કાંટા વિછાવતા, રસૂલે ખુદા ઘરે આવતા જખમી થઈને આવતા, ત્યારે આ દીકરી હતી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહા કે બાબાના જખમને સાફ કરતી, એમને મરહમ લગાડતી. એટલે સુધી કે રસૂલે ખુદા કહી કીધું કે ફાતિમા અંતે ઉમ્મે અબીહા, અય ફાતિમા તમે તમારા બાપની માં છો, એવી રીતે તમે મારી સેવા કરો છો. એટલું જ નહીં, એક આયત નાઝિલ થઈ. આયત જહન્નમની આયત છે. લહા સબઅતુ અબવાબિન લિકુલ્લ બાબિન મિનહુમ જુઝઉન મક્સૂમ. જ્યારે આ આયત નાઝિલ થઈ કે જહન્નમના સાત દરવાજા છે અને સાતે દરવાજામાંથી અમુક ખાસ પ્રકારના લોકો દાખલ થશે, જ્યારે આ આયત આવી રસૂલે ખુદા ધ્રુજી ગયા. એટલું રડ્યા, એટલું રડ્યા કે માણસો પાણી લાવે છે, દિલાસો આપે છે, પણ રસૂલે ખુદા નો ગિરિયા જે છે એ શાંત નથી થતો. લોકોને કઈ ચારો ના દેખાણો કે હવે કરે તો શું કરે. રસૂલે ખુદા આટલા ડરી ગયા છે કે આ ગિરિયાઓ સારી બંધ નથી થતી. આપણે રોજ જહન્નમનો જિક્ર સાંભળીએ છીએ, આપણો વાળ પણ નથી હલતો. અને એ માસૂમ શખ્સિયત જ્યારે આ જહન્નમની વાતને સાંભળે છે કે જહન્નમના સાત દરવાજા છે અને દરેક દરવાજામાંથી અમુક ખાસ લોકો વારિત થશે, રસૂલે ખુદા ગિરિયા કરે છે, રડે છે. જ્યારે માણસોને કોઈ રસ્તો ના દેખાડો કે કોઈ રીતે રસૂલે ખુદા શાંત નહીં થાય, બસ શાંત કરવા છે, રસૂલે ખુદાના દિલને સુકૂન પહોંચાડવો છે, તો બસ એક જ રસ્તો છે. જનાબે ફાતિમાને જ્યારે રસૂલે ખુદા જોવે છે તો એના ચહેરા ઉપર મુસ્કુરાહટ આવે છે અને ખુશ થાય છે. જનાબે સૈયદા સલામુલ્લાહ અલયહાને ખબર આપવામાં આવી, જનાબે સૈયદા સલામુલ્લાહ અલયહા એમના પિતા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પાસે આવે છે. જેવી રસૂલે ખુદાની નજર જનાબે સૈયદા સલામુલ્લાહ અલયહા ઉપર પડે છે, રસૂલે ખુદાને આરામ મળે છે અને ગિરિયા બંધ થઈ જાય છે. એનું કારણ શું છે? શા માટે રસૂલે ખુદા જનાબે ફાતિમાને જોઈ અને જહન્નમના જિક્રમાં એને તસ્કીન મળે છે, સુકૂન મળે છે? કારણ એ છે, કારણ કે ખુદાવંદી આલમે આ દુનિયામાં જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહાનું નામ ફાતિમા રાખ્યું છે. ફાતિમનો મતલબ શું છે? ફાતિમાનો મતલબ શું છે? ફાતિમાનો મતલબ એ છે કે જહન્નમથી મોમિનોને જુદા કરશે. આ જહન્નમની આયત આવી તો પોસિબલ છે મોમિનો પણ પોતાના ગુનાના કારણે જહન્નમમાં દાખલ થશે, પણ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહાની શખ્સિયત એ છે કે કયામતના દિવસે શફાઅત કરશે અને મોમિનોને જહન્નમથી આઝાદ કરાવશે.
ફકત એટલું જ નહીં કે એનું નામ ફાતિમા છે કે જહન્નમથી જુદા કરાવશે, બલકે આસમાન ઉપર જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાનું નામ મનસૂરા છે. મનસૂરા એટલે શું? જેની મદદ કરવામાં આવી. તો કયામતના દિવસે જ્યારે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા શફાઅત કરવા માટે આગળ વધશે, ત્યારે ખુદ ખુદાવંદી આલમની જાત જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની નુસરત કરશે. એટલા માટે કયામતમાં અથવા તો આસમાન વાળાઓ વચ્ચે જનાબે સૈયદાનું મશહૂર નામ મનસૂરા છે. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આ બરકત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ મોલાય કાયનાત ને પણ બરકત નસીબ થઈ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની શાદી પછી. રસૂલે ખુદા પૂછે છે ઇમામ અલી અલૈહિસલામને બે ત્રણ દિવસ પછી કે મારી દીકરી કેમ લાગે છે, તો ઇમામ અલી અલૈહિસલામ જે જવાબ દે છે એ બહુ બહેતરીન જવાબ, નઅમલ ઔન ફિતાઅતલ્લાહ, કે બહેતરીન મદદગાર છે અલ્લાહની ઇતાઅત કરવામાં. આ એક દર્શનો મકામ છે કે ઇમામ અલી અલૈહિસલામ ઇબાદત કરતા હતા, પણ ઇબાદતમાં આગળ જો અલીનો કોઈ મદદગાર હોય તો એ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની જાત છે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પાસે કોઈ બહુ મોટી દોલત નહીં હતી, બલકે સામાન્ય મકાનમાં સામાન્ય લિબાસમાં જિંદગી વિતાવતા. પણ કોઈ દિવસ શીખવા નથી કર્યો કે અલી કાંઈ નથી તમારા ઘરમાં, કંઈક લઈ આવો નહીં, બલકે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને જ્યારે ઇમામ અલી અલૈહિસલામ સવાલ કરે છે કે ફાતિમા તમને મારા ઘરમાં બહુ મુશ્કેલાતનો સામનો પડ્યો, વખત એહતજારની વાત છે, જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા કહે છે નહીં અલી, મને તારા ઘરમાં જે છે બહુ સુકૂન પણ નસીબ થયો છે. આ છે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા, એમની બરકત ઇમામ અલી અલૈહિસલામને નસીબ થાય છે. અને ઇમામ અલી અલૈહિસલામ નહજુલ બલાગામાં એક પત્રમાં જે માવિયા ઇબ્ન અબી સુફિયાનને લખે છે તો એમાં ફખર ઇફ્તિખાર લખે છે કે મિન્ના ફાતિમા ઝહરા, કે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા અમારા માંથી છે. આ ઇફ્તિખારની બરકત ઇમામ અલી અલૈહિસલાતુ વસલામને જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાથી નસીબ થાય છે. એટલું જ નહીં, બલકે આલમે ઇસ્લામને પણ જનાબે ફાતિમા ઝહરાથી બહુ વધારે બરકત નસીબ થઈ છે. કોઈ શાદીમાં જાય તો એમના લિબાસને જોઈને કેટલા માણસો મુસલમાન થઈ જતા. બસ એક નાનકડી એવી વાત કરો ને આગળ વધારો, વાતને આગળ વધારો. ઘરમાં ફાકા કઈ ખાવા પીવાનું નહીં હતું. જનાબે સૈયદા મૌલાએ કાયનાતને કહે છે કે અલી તમે મારી ચાદરને ગીરવી રાખ્યા અને એના બદલામાં કંઈક જવ મળે તો એને પીસી અને એની રોટલી બનાવું કે જેથી બચાવનું પેટ ભરાય, ઘણા ભૂખ્યા છે. ઇમામ અલી અલૈહિસલામ એ ચાદરને લઈ અને એક યહૂદી પાસે જાય છે કે આ થોડાક વખત ગીરવી રાખ અને થોડાક જવ મને લેવા છે, પછી જ્યારે મારા પાસે પૈસા થશે જવું આપી દઈશ, અનાજ આપી દઈશ અને ચાદર છોડાવી જઈશ. તો કે ઠીક છે. એ યહૂદી ચાદરને પોતાની પાસે રાખે છે ને બદલામાં ઇમામ અલી અલૈહિસલામને અનાજ આપે છે, જવું આપે છે. ઇમામ અલી અલૈહિસલામ ઘરે લાવ્યા અને બધાએ ખાધું, પણ જેવી રાત પડી ધીરે ધીરે આ ચાદરમાંથી નૂર પ્રગટ થવા લાગ્યો, આખું ઘર રોશન થવા લાગ્યું. ઘરમાં પત્ની આવે છે ને કહે છે કે આ નૂર ક્યાંથી આવે છે, તો કે આ તો જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની ચાદરમાંથી આ નૂર નીકળે છે. યહૂદીનો મોહલ્લો હતો, આજુબાજુના 80 માણસો એ ઘરમાં એ નૂરને જોવા આવે છે, અને એ નૂરને જોઈ એ ઘરવાસીઓ અને 80 માણસો ઇસ્લામને કબૂલ કરે છે અને ઇસ્લામની તાદાદમાં વધારો થાય છે.
એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. એટલું જ નહીં, જે પણ જનાબે સૈયદા સલામુલ્લાહ અલયહની કનીઝ હતા, બે મશહૂર કનીઝ નું નામ મળે છે, એક જનાબે ફિઝા અને બીજા ઉમ્મે આયમન. આ કનીઝની બરકતથી એમનો મકામ ક્યાં સુધી પહોંચે છે. જનાબે ફિઝા કરબલાના વાકિયા પછી મદીના પાછા નથી જતા, બલકે કરબલા જ રોકાઈ જાય છે. અને પછી જે વાત કરે છે તો એ બધી વાત કુરાનની આયત પડીને વાત કરે છે. આ બરકત ક્યાંથી મળી? જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહાની કનીઝીમાંથી. ઉમ્મે આયમનની વાત કરીએ, જનાબે સૈયદાની શહાદત પછી ઉમ્મે આયમન કહે છે કે હવે હું મદીના નહીં રહી શકું, કારણ કે મને જનાબે ફાતિમા ઝહરાની ખામી હંમેશા સતાવતી રહેશે, માટે હું મદીના છોડીને જાઉં છું. ઉમ્મે આયમન મદીના છોડીને મક્કા તરફ જાય છે. રસ્તામાં પાણી ખલાસ થઈ જાય છે, એટલે સુધી કે પ્યાસ એટલી વધી જાય છે કે બસ હવે ચારો નહીં હતો કે ઉમ્મે આયમન અલ્લાહ પાસે દુઆ કરે, બીજો કોઈ રસ્તો નથી, અગર જો પાણી ના મળે તો મરવાનો વાત છે. પોતાના હાથને અલ્લાહની બારગાહમાં બલંદ કરે છે અને કહે છે, પરવરદિગારા, તું મને ઓળખે છે કે હું જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહાની કનીઝ છું, મને આ પ્યાસી બયાબાનમાં જંગલમાં હલાક ના કર પ્યાસના કારણે. બસ આ દુઆ નીકળવી હતી જનાબે ફાતિમા ઝહરાના નામથી. આસમાનથી એક કૂઝો આવે છે, એ પાણી જનાબે ઉમ્મે આયમન એ કૂઝામાંથી પીવે છે. 7 વર્ષ સુધી એમને પ્યાસનો અહેસાસ ના થયો. ગમે એટલી ગરમીમાં જનાબે ઉમ્મે આયમન બહાર નીકળે, કામ કરે, એને મક્કાની ગરમી, પણ તેમ છતાં કોઈ દિવસ એમને પ્યાસનો અહેસાસ ન થયો. આ બરકત ક્યાંથી નસીબ થઈ? તો કે જનાબે સૈયદા સલામુલ્લાહ અલયહા પાસેથી નસીબ થઈ. એક દરોદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. એટલું જ નહીં, બરકતને અગર ગણવા બેઠશું તો બરકત ઓછી નથી. આજે બધા ઇમામ કહે છે કે અમારા પાસે એક કિતાબ છે જેને સહીફા ફાતિમા કહેવામાં આવે છે, સહીફા ફાતિમા કહેવામાં આવે છે. એમાં એવા એવા ઇલ્મના દરિયા છે કે જે કોઈ દિવસ માણસોએ વિચાર નહીં કર્યો હોય. આ બરકત ઇમામોને જનાબે સૈયદા સલામુલ્લાહ અલયહાથી નસીબ થઈ. આપણને શું બરકત નસીબ થાય છે? આજે અગર કોઈને કહેવા જઈએ કે શિયા જાફરી મઝહબ હક પર છે, જે પણ દલીલ આપશો બાતિલ થઈ જશે. પણ જ્યારે જનાબે સૈયદા સલામુલ્લાહ અલયહાની દલીલ સામે આવશે કે જનાબે સૈયદા સલામુલ્લાહ અલયહાએ શા માટે અલીની ઇમામતને કબૂલ કરી અને ખલીફાઓની ખિલાફતને કબૂલ ના કરી, ત્યાં બધાના મોટા ખામોશ થઈ જશે. કારણ કે બિનતે રસૂલની ફઝીલત એટલી વધારે છે કે એનો ઇનકાર નથી કરી શકતા, અને એને કહી નથી શકતા કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહાએ ખલીફાઓની બયત ના કરી, મોટી ભૂલ કરી છે. આજના જમાનામાં અગર આલમે શિયા પાસે અગર કોઈ મજબૂત દલીલ હોય તો એ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહા છે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહાની એક યાદગાર છે, આપણે રોજ નમાઝ બાદ અંજામ આપીએ છીએ. શું છે? તસ્બીહ ફાતિમા ઝહરા છે. રસૂલે ખુદાએ શીખવાડી છે જનાબે ફાતિમા ઝહરા. આપણે તુજ હંમેશા રોજા રોજા હોય, મુશ્કેલાત વધારે છે, સ્ટ્રેસ વધારે છે. જનાબે ફાતિમા ઝહરાને પણ મુશ્કેલાત વધારે હતી. ઇમામ અલી અલ ઇસ્લામ કહે છે કે જાઓ તમારા પિતા પાસે કંઈક મદદ માંગીને લાવો. જાય છે, મદદના બદલે રસૂલે ખુદા તસ્બીહ શીખાડે છે. ઘરે પાછા આવે છે, ઇમામ અલી અલ ઇસ્લામ પૂછે છે શું કીધું બાબાએ? તો કે દુનિયા લેવા ગઈ હતી, રસૂલે ખુદા મારા પિતાએ મને આખરત અદા કરી, આ બહેતરીન અમલ અદા કર્યો. જનાબે ફાતિમા ઝહરા અને આલિયા વાત ઉપર ખુશ છે.
આપણે એમ વિચાર ના કરીએ કે આપણા પાસે સ્ટ્રેસ વધારે છે. નહીં, આપણા પાસે સ્ટ્રેસ વધારે છે એની સામે આપણી પાસે તસ્બીહ વાદેમાં ઝહરા છે કે બધા સ્ટ્રેસને નાબૂદ કરી શકે છે. જે કોઈ ઇન્સાન તસ્બીહ વાદેમાં ઝહરા સલામુલ્લાહ અલયહા દરેક નમાઝ બાદ અને સુવા પહેલા અંજામ આપે છે, એ ઇન્સાન કોઈ દિવસ આખરી વખતમાં બે ઈમાન આ દુનિયાથી નહીં જાય. મારેફત સાથે હોવું જોઈએ. બીજું એક બરકત જનાબે સૈયદા સલામુલ્લાહ અલયહાથી આપણને મળી છે, એ છે દુઆએ નૂર. આ દુઆએ નૂરનો ફાયદો શું છે? જે કોઈ ઇન્સાન દુઆએ નૂર પડ્યા કરે છે, એ ઇન્સાન ને કોઈ દિવસ તાવ નથી આવતો. જનાબે સલમાને ફારસીથી રિવાયત છે કે મક્કામાં એક વખત તાવની બીમારી, શું કે ટેમ્પરેચર હાઈ થઈ જાય, ગરમ થઈ જાય, તાવ. મેં જનાબે સલમાને ફારસી કહે છે કે મેં આ જનાબે સૈયદા સલામુલ્લાહ અલયહાએ મને શીખાડેલી દુઆએ નૂર મેં બધાને આપી, અને જેણે જેણે આ દુઆનો વેદ ચાલુ રાખ્યો એ બધાને તાવથી ખલાસી નસીબ થઈ, શફા મળી ગઈ. વિચાર કરીએ, આ એક બરકત છે જનાબે ફાતિમા ઝહરાની. એક નમાઝથી નમાઝે ઇસ્તગાસા, આપણે એક જ નમાઝે ઇસ્તગાસા આપણે અહીંયા વધારે પડીએ છીએ, ઇસ્તગાસા ઇમામે ઝમાન આલે ઇસ્લામની ખિદમતમાં. એક નમાઝ જે જનાબે સૈયદા સલામુલ્લાહ અલયહાની, જ્યારે બહુ મુશ્કેલાત આવી જાય આ નમાઝ પડવામાં આવે. બે રકાત નમાઝ, નમાઝ પૂરી થાય પછી તસ્બીહ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહા, પછી સજદામાં જઈ 100 વખત કરે, કહે યા મૌલાતી યા ફાતમા તો અગીસીન 100 વખત. પછી જ્યારે 100 વખત થઈ જાય, જમણા કોતેમાં માથું રાખી અને આ વસ્તુ 100 વાર પડે, યા મૌલાતી યા ફાતમા તો અગીસીન. પછી 100 વખત ડાબી બાજુ ફરી 110 વખત સજદામાં પડે ને પછી દુઆ માંગે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહાની બરકત એ છે કે આ મુશ્કેલાત ઇન્સાનની આસાન થઈ જશે. આ બરકતો છે કે જે આપણને નસીબ થઈ છે. ખુદાવંદી આલમ પાસે દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણને આ બધી બરકતથી ઉપયોગ કરવાની તૌફિકાત નસીબ ફરમાવે. બસ આખરી રિવાયત, ઝહમત તમામ મસાઇબ તરફ આવું છું. રસૂલ ખુદા જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહાને ફરમાવે છે, આય ફાતિમા, સુવા પહેલા 4 કામ તમે કરીને સુવો. પહેલું કામ કે તમે કુરાન ખતમ કરી લ્યો, આખો કુરાન પઢી લ્યો. બીજું કામ, નબીઓની શફાઅતને તમે હાસિલ કરી લ્યો. ત્રીજું કામ, મોમિનોને તમે રાજી કરી લ્યો. અને ચોથું કામ કે તમે હજ અને ઉમરાહ અંજામ આપી લ્યો. જનાબે સૈયદા સલામુલ્લાહ અલયહા રસૂલે ખુદાને બયાન કરે છે, યા રસૂલ અલ્લાહ, અય બાબા જાન, હું કેવી રીતે આ બધું કરી શકું? આ બધામાં તો બહુ ઝાઝો ટાઈમ લાગે, કુરાન ખતમ કરવામાં, નબીઓને કેવી રીતે રાજી કરે, મોમિનોને કેવી રીતે રાજી કરે, હજ અને ઉમરા માટે તો સફર કરવો પડે. કહે છે એવી દીકરી ફાતિમા, સુવા પહેલા 3 વખત કુલ હો અલ્લાહ હો અહદના સુરાની તિલાવત કરો. મતલબ કે તમે પૂરા કુરાન ખતમ કર્યા જેટલો સવાબ તમે મેળવી લીધો. બીજો, નબીઓની શફાઅતને તમારા માટે નક્કી કરી રાખવી હોય તો સુવા પહેલા તમે સલવાતનો વિર્દ કરો કે આ સલવાતના વિર્દ થકી નબીઓની શફાઅત તમને નસીબ થઈ જશે. મોમિનોને તમારે રાજી કરવા હોય તો મોમિનો માટે તમે ઇસ્તગફાર કરો, અલ્લાહુમ્મા ઇગફિર લિલ મુઅમિનીન વલ મુઅમિનાત વલ મુસ્લિમીન વલ મુસ્લિમાત. જ્યારે એમના માટે ઇસ્તગફાર કરશો મોમિનો તમારાથી રાજી થઈ જશે. અને હજ અને ઉમરા, તો કે આ કામ અગર જો કરવું હોય તો સુવા પહેલા તસ્બીહાત અરબા પડે રાખો, સુબહાન અલ્લાહ વલહમદુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર. આપણે આ બધા અમાલ અગર જો આપણે કરશું
તો એના ફાયદા ખુદ આપણને નસીબ થવાના છે. આ બધા ફાયદા જે રસૂલે ખુદાએ બયાન કર્યા છે નબી સૈયદાને, એ તો નસીબ થશે, સાથે સાથે આપણને જે સ્ટ્રેસ અને વ્યાધિ છે કે જેના કારણે માણસોને નિંદરની ગોળી લેવી પડે છે, દવા લેવી પડે છે, નિંદર નથી આવતી, આ બધી વસ્તુથી નજાત નસીબ થશે. પરંતુ જે બાબરકત આ ઔરત કે જેને સૈયદતુન નિસાઇલ આલમીન કહેવામાં આવે છે, એમની બરકતને હાસિલ કરવાના બદલે લોકોએ એમના સાથે દુશ્મની મોડી લીધી. રસૂલે ખુદાનું હજી કફન મેલું નથી થયું કે જનાબે ફાતિમા ઝહરાના ઘર ઉપર આગ અને લાકડી લઈ જાય. એટલું જ નહીં, આ બા બરકત શખ્સિયત કે જેના ઘર ઉપર જ્યારે રસૂલે ખુદા સફરમાંથી પાછા આવતા તો સૌથી પહેલા આ ઘર ઉપર જાતા અને સલામ કરતા, અસલામુ અલયકી યા બિન્તી યા ફાતિમા યા સૈયદતુન નિસાઈલ આલમીન, એ ઘર ઉપર આગ ને લાકડી લઈને આવે છે અને કહે છે અલીને બહાર નીકાળો નહીં તો અમે આ ઘરમાં આગ લગાડી દઈશું. જનાબે ફાતિમા ઝહરા કહે છે શું તમે ઘરને આગ લગાડશો જ્યાં હસન ને હુસૈન રહે છે, જન્નતના જવાનોના સરદાર રહે છે. કહે છે અમે એ ઘરને આગ લગાડી દેશું. સરદારો આ ફક્ત ધમકી નહીં હતી, બલકે કહે છે આ ફાતિમા અલીને બહાર નીકાળો નહીતર બસ હવે આ દરવાજો સળગાવી રહ્યા છે. કહે છે તમે એ ઘરને આગ લગાડશો જ્યાં ફરિશ્તાઓ સલામ કરવા માટે આવતા, જ્યાં ફરિશ્તાઓ વહી લઈને નાઝિલ થતા. કહે છે હા અમે આ ઘરને આગ લગાડી દેશું. અને એ દરવાજો સળગાવવામાં આવ્યો, જ્યારે દરવાજો અડધો સળગી ગયો, દરવાજાને ધક્કો મારવામાં આવે છે, દરવાજા પાછળ જનાબે ફાતિમા ઝહરા, દરવાજો એમના પર પડે છે, દરવાજામાં જનાબે ફાતિમા ઝહરા પીસાઈ જાય છે, આવાજ દે છે આય ફિઝા મારી મદદ કર મારા મોહસિન ને ખૈર. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહા આસાની હટી ભણ તૂટી ગઈ, પણ જનાબે સૈયદાએ આ દર્દ ને છુપાવી રાખ્યો, અલી થી વાત ના કરી. સદારો આ દર્દ માં વધારો થતો ગયો. સદારો જનાબે ફાતિમા ઝહરા હજારો કતાર આંસુ વહાવે છે, પૂછે છે ફાતિમા શા માટે રડો છો, આટલું બધું શા માટે રડો છો, યા દિવસે રડ્યા કરો યા રાતે રડ્યા કરો, આટલું બધું શા માટે રડો છો. જનાબે ફાતિમા ઝહરા કહે છે બે કારણોસર હું રડું છું, એક ફોકેદન નબી વસોલે મનું વસી, એક મારા બાબાની જુદાઈમાં રડું છું, બીજું કારણ એ છે કે મારા બાબાના જાનશીન ઇમામે અલી અલૈહિસ્સલામ ઉપર જે જુલ્મ થયો એના કારણે રડી રહી છું. આઝાદારો આખરી વખત આવી ગયો, જનાબે ફાતિમા ઝહરા વસિયત કરે છે અલી રાતના અંધારામાં મને દફન કરજો, મારી નમાઝે જલાઝામાં મારા દુશ્મનો શરીક ના થાય, મારી કબ્રને છુપાવેલી રાખજો. સરદારો જનાબે ફાતિમા ઝહરા આ દુનિયાથી રુખસત થયા, ગુસલો કફન દેવામાં આવ્યો. જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ ગુસલ દેતા દેતા એક ચીખ મારે છે, જનાબે સલમાન કહે છે અલી આ શું વાત છે? ઇમામ અલી ગુસલખાનામાંથી બહાર આવે છે, કહે છે સલમાન ગઝબ થઈ ગયો, કહે છે શું થયું? આ વાત હે ગૈબરો કંદક, આ મારા સાબિર ઇમામ, દરેક મોડ ઉપર તમે સબ્ર કરો છો પણ આજે ચીખ કેમ નીકળી ગઈ? કહે છે આ સલમાન બિનતે રસૂલ ની વાસાની હટી તૂટી ગઈ, પણ મને કોઈ દી માં તમે હુસૈન